ધાનેરા તાલુકાના વાલેર ધામે શ્રી સુંદરપુરી મહારાજની શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મોટી સંખ્યામાં સંતો મહંતો અને લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા વાલેર ધામે આવી પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાના પવિત્ર વાલેર ધાનેરા શ્રી સુંદરપુરી મહારાજના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા ઉમટ્યા અને અલગ અલગ રાજ્યથી સંતો મહંતો પણ આ પ્રસંગે ભક્તોને આશીર્વાદ આપવા આવ્યા હતા. ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ધાનેરા તાલુકાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ કેન્દ્રમંત્રી હરિભાઈ ચૌધરી પણ આવ્યા હતા અને તેમજ અનેક રાજકીય આગેવાનો પણ વાલેર ધામે દર્શન કરવા આવી પહોંચ્યા હતા. તેમજ ધાનેરા તાલુકામાંથી લાખોની સંખ્યામાં ભાઈ બહેનો તેમજ બાળકો યુવાનો શ્રી સુંદરપુરી મહારાજના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને આ તમામ લોકો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને 21 કુંડી હવનનું સુંદર આયોજન કરાવવામાં આવ્યું હતું અને સમગ્ર હવન યજ્ઞનું આયોજન શાસ્ત્રી ત્ર્યંબકેશ્વર મહારાજ દ્વારા શાસ્ત્ર મંત્રોચ્ચારથી હવન યજ્ઞ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો માટે આનંદ મેળો પણ આવ્યો છે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે હજારો કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને પોલીસ દ્વારા પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ધાનેરા નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ વાલેર ધામે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ આગેવાનો અને સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાતાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું કેવું આયોજન કરવામાં આવ્યું છે, ભક્તો કેટલી સંખ્યા ની અંદર આવ્યા છે આજે અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? બનાસકાંઠાના બોલાયા અઢારે વરણ બોલાવીને તમામ આયા સુંદરપુરી બાપજીને ધારે અને તમામ સમાજનો સુંદરપુરી બાપજી ધાનેરા તાલુકાના વાલેર ધામે આવેલ સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે હવન યજ્ઞમાં 21 કુંડીનો હવન યજ્ઞ ચાલી રહ્યો છે. તેમાં તમામ ભક્તો અહીંયા જોડાયા છે. આપણી સાથે ત્ર્યંબક મહારાજના નેજા હેઠળ આ 21 કુંડીનો હવન ચાલી રહ્યો છે. કેવું આયોજન કરવામાં આવ્યું છે વાલેર ધામે સુંદરપુરી મહારાજના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાનું જે આયોજન કરવામાં આવ્યું છે? હરિઓમ, જય સુંદરપુરીજી મહારાજ. વાલેર ગામની અંદર ચાર દિવસીય એટલે કે 22, 23, 24 ને 25 જાન્યુઆરીના રોજ સુંદરપુરીજી મહારાજના નવનિર્માણ જે નૂતન મંદિર બન્યું છે એની અંદર ભગવાનની સ્થાપના પ્રતિષ્ઠા મહોત્સવનો આ કાર્યક્રમ છે. આજે અહીંયા જે 21 કુંડી યજ્ઞ છે એની અંદર યજમાનો દ્વારા અને બ્રાહ્મણોએ મંત્રો દ્વારા આજે લગભગ મહામૃત્યુંજયની 1,11,000 આવતીઓ આપી છે. વિશ્વ કલ્યાણ માટે દરેકના ઘરમાં ગામમાં દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટેનું આયોજન છે અને આપણા વર્તમાન સંત શ્રી સુખદેવપુરીજી મહારાજ અમને સુંદર મજાના આયોજન કર્યું છે. સંતો મંતો ગ્રામ લોકો આજે ઉમટી પડ્યા છે. આજે એક નાનકડો કુંભ મેળો, મિની કુંભ જે કહેવાય એવા મેળાનું સુંદર આયોજન થયું છે અને એની તમામ ભક્ત લોકો આવી અને સુંદરપુરીજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને ભોજનનું પણ વિશેષ એકદમ વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો પ્રસાદ પણ લે છે અને ખૂબ આનંદથી આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે.
જય સુંદરપુરીજી મહારાજ. સુંદર ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્રણ ટાઈમ આજે સાંજે કાલે બપોરે લોકો માટે શું કહેશો લોકોને? ડાયરાનું આયોજન એટલે જ્યાં પણ આવો કાર્યક્રમ થતો હોય ત્યાં સત્સંગ જરૂરી છે. એક ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાધુ કી ઓર મટે કોટી અપરાધ. તો ડાયરાનું આયોજન એટલે ભજન સત્સંગનું આયોજન છે અને એમાં ગામ લોકો ભજનનો પણ માહોલ માણી રહ્યા છે. કારણ કે જ્યાં અહીંયા બે કાર્યક્રમ ચાલે છે, સ્વાહા એટલે યજ્ઞ, સ્વધા એટલે ભોજન અને સત્સંગ, ત્રણેયનો ત્રિવેણી સંગમ જામ્યો છે અને લોકો એના માટે ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે અહીંયા લાખોની સંખ્યાની અંદર આજે એક મિનિ કુંભ મેળા જેવું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા લાખોની સંખ્યાની અંદર લોકો મહાપ્રસાદનું પણ અહીંયા મહાપ્રસાદ પણ લઈ રહ્યા છે અને સુખદેવપુરીના નેજા હેઠળ આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને આ સુંદર આયોજનનું મજા માણી રહ્યા છે અને લોકો દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે. મહેન્દ્ર સોલંકી સાથે દિનેશ પરમાર, ડીએમ.